હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું વિષય વિજ્ઞાન ધોરણ 6, ચેપ્ટર નંબર 9, સજીવો, લક્ષણો અને નિવાસ સ્થાન, સેમ 2. હવે આગળના લેક્ચરની અંદર આપણે નિવાસ સ્થાન કોને કહેવાય, બરાબર, સજીવનું અનુકૂલન કોને કહેવામાં આવે છે અને કયા કયા પ્રકારના વિસ્તારની અંદર સજીવો રહે છે, તો કે જલીય નિવાસસ્થાન અને ભૂનિવાસસ્થાન, બરાબર. એ નિવાસસ્થાનના બે પ્રકારો છે, એના વિશે અભ્યાસ કરી ગયા. ત્યારબાદ આગળના લેક્ચરની અંદર આપણે શું જોયું, તો કે શું દરેક સજીવ છે એને ખોરાકની જરૂર પડે છે, શું દરેક સજીવ છે એ શ્વસન કરે છે, બરાબર, એ જોયું. તો ત્યાર પછી છેલ્લો આપણો પોઈન્ટ હતો કે શું દરેક સજીવ છે એ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, કે જેવી રીતે મનુષ્ય, પ્રાણીઓ, પશુ, પંખી બધા તો ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, એવી રીતે શું વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. તો કે હા, એની અંદર આપણે ત્રણ ઉદાહરણ જોયા હતા કે પુષ્પ છે, બરાબર, અમુક વનસ્પતિના પુષ્પ છે એ માત્ર રાત્રે જ ખીલે છે, જ્યારે અમુક વનસ્પતિના પુષ્પ શું કરે, તો કે સૂર્યાસ્ત થાય, એટલે કે જેવો દિવસ છે એ ઢળવા લાગે એટલે શું થાય, તો કે બંધ થઈ જાય અને દિવસ દરમિયાન એ ખુલ્લા રહે છે. હવે એ ત્યારબાદ આપણે જોયું હતું કે લજામણી જેવી કેટલીક વનસ્પતિના પર્ણ છે એને તો કોઈ જ્યારે અડે તો પણ તે શું થઈ જાય, તો કે તે બંધ થઈ જાય છે. એટલા માટે એ છોડનું નામ શું રાખવામાં આવ્યું છે, તો કે લજામણી. એટલે આપણને એના દ્વારા શું ખબર પડે, તો કે દરેક સજીવ છે એ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, એવી રીતે વનસ્પતિ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. એના માટે જ આપણે આ ત્રણ ઉદાહરણ જોયા હતા. હજી એને વધારે સારી રીતે સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું, પ્રવૃત્તિ નંબર 4. એની અંદર તમારે શું કરવાનું, તો કે દિવસ દરમિયાન બારીમાંથી થોડી વાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડે દૂર એક કુંડાવાળો છોડ છે એ મૂકો, જે તમને આકૃતિ 9.12ની અંદર બતાવવામાં આવેલું છે. તે છોડને થોડા દિવસ દરમિયાન નિયમિત શું આપો, તો કે પાણી આપો. હવે ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ પણ ટટાર જ રહે છે કે નહીં, બરાબર. હવે ખુલ્લામાં જે છોડ ઉગે છે ટટાર છે કે નહીં, બરાબર, એવી રીતે તમારે આનું પણ નિરીક્ષણ છે કરવાનું છે. જો તે ટટાર ઉગતો ન હોય તો તે જે દિશામાં વળ્યો હોય એનું તમારે અવલોકન કરવાનું છે. શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિભાવને લીધે થઈ હશે, તો કે હા. હવે બાર જે બધા છોડ છે કે કોઈ પણ પ્રકારની વનસ્પતિ છે, વૃક્ષ છે, ઝાડ છે, એ બધા શું હોય, તો કે ટટ્ટાર ઊભા હોય, કારણ કે એ સૂર્યપ્રકાશની એકદમ સામે છે, એ સૂર્યનો પ્રકાશ છે એની ઉપર ડાયરેક્ટ છે એ પડતો હોય. હવે આ પ્રવૃત્તિની અંદર તમારે શું કરવાનું, તો કે કુંડામાં જે છોડ ઉગેલો હોય એને તમારે લેવાનું અને રૂમની બારીમાંથી કે જ્યાં થોડેક દૂર સૂર્યપ્રકાશ આવતો હોય ત્યારે તમારે કુંડાને મૂકવાનું છે અને તમારે એનું અવલોકન કરવાનું કે જેવી રીતે બાર છોડ જે ઉગેલા હોય, બરાબર, એ સીધા ટટાર છે, એવી જ રીતે આ કુંડામાંના છોડ છે એ સીધા રહેશે કે નહીં, બરાબર. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો. આ પ્રવૃત્તિ કરવાથી આપણને શું ખબર પડે, કે દરેક પ્રકારની વનસ્પતિ છે એ પણ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે અને આના લીધે જ આ જે અંદરના છોડ છે એ થોડાક કેવા હશે, તો કે વળેલા હશે. એની ડાળીઓ જે બહાર ઉગેલી વનસ્પતિની જેમ ટટ્ટાર નહીં હોય, કારણ કે દૂરથી તમે કુંડાને થોડેક દૂર રાખશો તો એને પ્રોપર અમાઉન્ટમાં સૂર્યપ્રકાશ છે એ મળશે નહીં અને એટલા માટે શું થશે, તો કે થોડાક વળાંક વળી ગયેલા હોય એવા તમને જોવા મળશે. એટલે આના ઉપરથી શું ખબર પડે કે દરેક સજીવ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે. હવે આપણે આ પ્રયોગ કરીએ, બરાબર, આ પ્રવૃત્તિ નંબર 4 કરીએ તો આપણને ખબર પડે, આપણને ખ્યાલ આવે કે આપણે જે બહાર ઉગેલી વનસ્પતિ જોઈ એ કેવી હતી, તો એકદમ ટટ્ટાર હતી, જ્યારે આ અંદર ઉગેલી વનસ્પતિ છે એ કેવી છે, તો કે એ વળાંક વળી ગયેલી છે. એટલા માટે આપણને ખ્યાલ આવે કે દરેક સજીવ છે એ પ્રતિભાવ આપે છે ઉત્તેજના તરફ, બરાબર. ત્યાર પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે, તો કે સજીવો અને ઉત્સર્જન, બરાબર. હવે બધા જ સજીવોને શેની જરૂર હોય, તો કે ખોરાકની જરૂર હોય છે, બરાબર. દરેક સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક છે એ જરૂર પડે છે. હવે ખાવામાં આવતો બધો જ ખોરાક છે સંપૂર્ણપણે વપરાતો નથી. હવે તમે જેટલું બધું જે પણ કંઈક જમવા માંડ્યો છો એ બધો જ ખોરાક છે
સંપૂર્ણ વપરાતો નથી. હવે શરીર દ્વારા તેનો કેટલોક જ જથ્થો વાપરવામાં આવે છે, તો વધેલા ખોરાક છે એનું શું થાય છે? તમને પ્રશ્ન થાય કે આપણે જે જમવામાં ખોરાક લઈએ છીએ એ બધો તો વપરાતો નથી, બરાબર? તો જે વધેલો ખોરાક છે એનું શું થાય છે? તો કે તે નકામા કચરા તરીકે છે એ શરીરમાંથી દૂર થઈ જાય છે. તો કે વધારાના કચરા તરીકે શરીરમાંથી બહાર નીકળે છે, અને એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઉત્સર્જનની પ્રક્રિયા. આપણા શરીરની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના તંત્રો છે એ આવેલા હોય છે, જેમ કે શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, એવી જ રીતે ઉત્સર્જન તંત્ર પણ આવેલું હોય છે. એની અંદર શું થાય? તો કે શરીરની અંદર રહેલો જે બિનજરૂરી કચરો છે ઉત્સર્જનની ક્રિયા દ્વારા શરીરની બહાર છે એ ઠાલવવામાં આવે છે. બીજી કેટલીક જૈવિક પ્રક્રિયાઓ દરમિયાન પણ આપણું શરીર છે એ શું કરે? તો કે કચરો છે એ ઉત્પન્ન કરે છે, અને સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઉત્સર્જનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એક માર્ક્સની અંદર છે તમને વિદ્યાર્થી મિત્રો ડેફિનેશન પૂછાઈ શકે. તો કે ઉત્સર્જન કોને કહેવામાં આવે છે? તો કે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. હવે શું તમને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે કે નહીં? તો કે હા, તેઓ પણ તેઓમાં પ્રાણીઓની જેમ જ જોવા મળતું નથી, બરાબર? હવે જેવી રીતે પ્રાણીઓ છે એ મળ અને મૂત્રનો ત્યાગ કરે છે, બરાબર, ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા, એવી રીતે વનસ્પતિની અંદર છે તમને ઉત્સર્જન છે એવી રીતે જોવા મળતું નથી. જોકે વનસ્પતિમાં આ પદ્ધતિ થોડી કેવી હોય? તો કે અલગ હોય છે. જેવી રીતે મનુષ્ય છે કોઈ પણ પ્રકારના પ્રાણીઓ છે ઉત્સર્જનની અંદર મૂત્ર અને મળનો ત્યાગ કરે છે, પરંતુ વનસ્પતિ છે, તમે અત્યારે એવું જોયું કે વનસ્પતિ છે મૂત્ર અથવા તો મળનો ત્યાગ કરે છે? તો કે નહીં, પર એની અંદર ઉત્સર્જન તંત્ર તો આવેલું જ હોય છે, પરંતુ એ અલગ રીતે ઉત્સર્જનની ક્રિયા છે એ કરે છે. જોકે વનસ્પતિઓમાં આ પદ્ધતિ કેવી હોય? તો કે થોડીક અલગ હોય છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે, બરાબર? હવે કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાનો સંગ્રહ છે વનસ્પતિના ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણે જોયું હતું, અને આગળના ચેપ્ટર નંબર 7ની અંદર પણ તમે વનસ્પતિ વિશે ઘણી બધી માહિતી મેળવેલી હતી. એમાં આપણે એક પ્રવૃત્તિ કરેલી હતી, બરાબર? એની અંદર આપણે શું કર્યું જોયું હતું? તો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાના પાણી છે એનું શું કરે? તો કે ત્યાગ કરે છે. અને શેની મદદથી? તો કે પર્ણ દ્વારા. પર્ણની મદદથી વનસ્પતિ વધારાના પાણીનો સ્ત્રાવ છે એ બહાર કરે છે. એટલે કે એને જેટલું પાણી છે એની જરૂરિયાત થશે એટલું જ ઈ લેશે, બાકીનું વધારાના પાણી છે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વનસ્પતિના પર્ણ ઉપર તમને જોવા મળે છે. તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ શું છે? તો કે ઉત્સર્જન છે. ઉત્સર્જનની ક્રિયા છે તમામ સજીવોની અંદર તમને જોવા મળે છે, કારણ કે ઉત્સર્જનની ક્રિયા કરવાથી વધારાનો જે કચરો છે શરીરની અંદર આવેલો હોય એનો શું થાય? તો કે ત્યાગ થઈ જાય છે, બરાબર? એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે ઉત્સર્જન એટલે શું, અને ઉત્સર્જન થવાથી શું થાય? તો કે મનુષ્ય અથવા પ્રાણીઓ અથવા વનસ્પતિના શરીરની અંદર વધારાનો જે કચરો છે એ બહાર નીકળી જાય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? તો કે શું દરેક સજીવ છે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે કે નહીં, બરાબર? તો અહીંયા તમને આકૃતિની અંદર છે એક લેડી બતાવવામાં આવેલી છે કે જેના હાથમાં શું છે? તો કે પોતાનું બાળક છે એને લઈને છે એ ઊભી છે, બરાબર? તો કે દરેક સજીવ છે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર? હવે આ પ્રક્રિયા શેના દ્વારા થાય છે? તો કે પ્રજનનની પ્રક્રિયા દ્વારા એક સજીવમાંથી બીજો સજીવ છે એ ઉત્પન્ન થાય છે. હવે શું તમે ક્યારેક કબૂતર જેવા કોઈ પક્ષીના માળા છે એ જોયા છે? તો કે કબૂતરના માળા છે એ કૂવાની અંદર હોય છે, બરાબર? એવી રીતે કોઈ પણ વૃક્ષની અંદર અલગ અલગ પ્રકારના પક્ષીઓના માળા છે એ તમે જોયા હશે, જેની અંદર ઈંડા તેઓ મૂકેલા હોય છે. ઈંડાનું સેવન થાય
ત્યારબાદ જ શું થાય તો કે એમાંથી બચ્ચા છે બહાર નીકળતા હોય છે. હવે ઘણા પક્ષીઓ માળામાં તેમના શું કરે તો કે ઈંડા મૂકે છે અને કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે. આકૃતિ 9.13ની અંદર તમે જોઈ શકો છો કે 9.13 એની અંદર તમને પક્ષીઓ છે એ ઈંડા મૂકે છે જેનું સેવન થઈને તેમાંથી શું તો કે 9.2ની અંદર તો કે બચ્ચા છે બહાર આવે છે એ તમે ક્લિયરલી આકૃતિની અંદર જોઈ શકો છો. 9.13 એની અંદર પક્ષી છે આ કબૂતર છે એને માળાની અંદર શું મૂકેલા છે તો કે ઈંડા મૂકેલા છે. હવે આ પક્ષી છે એ ઈંડા ઉપર દરરોજ બેસે છે એના લીધે શું થાય એટલે એને શું કહેવાય તો કે ઈંડાનું સેવન કરે છે અને ત્યારબાદ એમાંથી સરસ મજાના બચ્ચા છે એ બહાર આવે છે. હવે પ્રાણીઓ તેમના જેવો જ સજીવ છે એ બીજો ઉત્પન્ન કરી શકે છે. હવે પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં છે એ જુદો જુદો હોઈ શકે છે. બરાબર, ઘણા પ્રાણીઓ એવા હોય છે કે જે લિંગી પ્રજનન કરે છે, જ્યારે અમુક પ્રાણીઓ એવા હોય છે કે જે અલિંગી પ્રજનન કરે છે. બરાબર, એવી જ રીતે વનસ્પતિની અંદર પણ પ્રજનનના બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, જે તમે ધોરણ 7 નિયમ અંદર અભ્યાસ કરશો. હવે કેટલાક પ્રાણીઓ છે તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે, આપણે આગળ જ જોયું. બરાબર, કે કબૂતર છે, ચકલી છે, એ બધા શું કરે તો કે એ ઈંડા મૂકે છે અને એમાંથી શું થાય તો કે એમાંથી પછી બચ્ચા ઉત્પન્ન થાય છે. જ્યારે કેટલાક પ્રાણીઓ શું કરે તો ડાયરેક્ટ જ બચ્ચાને જન્મ આપે છે, જે તમે આકૃતિ 9.14ની અંદર જોઈ શકો છો. બરાબર, હવે આકૃતિ 9.14ની અંદર તમને બતાવવામાં આવેલા પ્રાણીઓ છે એ અલગ અલગ પ્રકારના છે. આકૃતિ 9.14ની અંદર તમને 3 પ્રાણી છે એ બતાવવામાં આવેલા છે કે જે ડાયરેક્ટ જ બચ્ચાને જન્મ આપે છે. 9.13ની અંદર તમે જોયું તો પક્ષી હતું એ શું કરતું હતું, ઈંડાને જન્મ આપતું હતું અને ત્યારબાદ ઈંડાનો વિકાસ થઈને બચ્ચા બનતા હતા. એવી રીતે 9.14ની અંદર છે તમને શું આપવામાં આવેલું છે તો કે એવા પ્રાણીઓ કે જે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે એની અંદર પહેલું ઉદાહરણ છે કૂતરી, તો કે શું તો કે ડાયરેક્ટ ગલુડિયાને જન્મ આપે છે. એવી રીતે બીજી આકૃતિ છે બિલાડીની, એ પણ ડાયરેક્ટ જ બચ્ચાને જન્મ આપે છે. અને ત્રીજું ઉદાહરણ છે ગાયનું, એટલે કે એ ડાયરેક્ટ જ વાછરડાને જન્મ આપે છે. હવે જેવી રીતે પ્રાણીઓ અને પક્ષીઓ છે પ્રજનન કરે છે તેવી રીતે વનસ્પતિ પણ પ્રજનન કરે છે. હવે પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનનની પદ્ધતિઓને લઈને જુદી પડે છે. બરાબર, હવે પ્રાણીઓની અંદર પણ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન છે જોવા મળે છે. બરાબર, એની અંદર પણ અલગ અલગ પ્રકારે પ્રજનન થાય છે. એવી જ રીતે ઘણી વનસ્પતિઓ શું તો કે બીજ દ્વારા પ્રજનન કરે છે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે, જ્યારે અમુક પ્રકારની વનસ્પતિઓ છે એ સેના દ્વારા પ્રજનન કરે છે તો કે અમુક પ્રકારની વનસ્પતિઓ છે એ બીજ દ્વારા પ્રજનન કરે છે, જ્યારે અમુક વનસ્પતિ શું કરે તો કે એ બીજ ઉત્પન્ન કરે છે, જે અંકુરિત થઈને શું થાય તો કે નવા છોડમાં વિકસિત થાય છે. હવે આકૃતિ 9.15ની અંદર તમે જોઈ શકો છો. બરાબર, કે વનસ્પતિ છે એ પ્રજનન કરીને શું ઉત્પન્ન કરે છે તો કે બીજ ઉત્પન્ન કરે છે. હવે વનસ્પતિનું બીજ છે એ અંકુરિત થઈને શું થાય તો કે નવો છોડ છે એ ઉત્પન્ન કરી શકે છે. હવે અહીં આકૃતિ 9.15ની અંદર તમને સૌ પ્રથમ છે એક બીજ છે એ બતાવવામાં આવેલું છે. એ બીજ છે એ ધીમે ધીમે પાણી લઈને વિકાસ પામે છે અને એનામાંથી શું થાય તો કે અંકુર છે એ ફૂટે છે. એ અંકુરમાંથી ધીમે ધીમે વનસ્પતિના બધા ભાગો છે એ વિકાસ પામવા માંડે છે. ત્યાર પછીની આકૃતિમાં જોઈ શકો છો કે એ છોડના મૂળ છે એ વિકાસ પામે છે, ત્યારબાદ પર્ણ છે એ પણ વિકાસ પામવા માંડે છે અને છેલ્લે શું થાય તો કે જે છોડ હતો એનું બીજ આપણે લીધું હતું એના જેવો નવો બીજો છોડ છે એ ઉત્પન્ન થાય છે. એટલે વનસ્પતિ પણ અલગ અલગ પ્રકારે પ્રજનન કરે છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે. હવે અમુક વનસ્પતિ એવી હોય કે જે બીજમાંથી જ બીજી વનસ્પતિ એના જેવી બનાવી શકે, જ્યારે અમુક વનસ્પતિ કેવી હોય તો કે બીજ સિવાયના ભાગમાંથી પણ પોતાના જેવો જ નવો બાળછોડ છે એ બનાવી શકે છે, જેનું ઉદાહરણ તમને અહીં આપેલું છે. બરાબર, હવે કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરીથી ઉત્પન્ન થઈ શકે છે, જેમ કે પ્રાંકુર સાથેનું બટાટું
નવા છોડને ઉત્પન્ન કરી શકે છે, જે તમે આકૃતિ 9.16ની અંદર જોઈ શકો છો કે એક બટાકું છે બરાબર, એની ઉપર તમને ઘણી વખત ઘરે તમે બટેટાને જોયા હોય તો એની ઉપર ગાંઠ જેવું તમને જોવા મળે છે. હવે પહેલી આકૃતિની અંદર તમે ક્લિયરલી જોઈ શકો છો બરાબર કે બટેટાની અંદર જે આ ગાંઠ જેવું સ્ટ્રક્ચર થઈ ગયું હોય બરાબર, નાનું નાનું, એમાંથી ઈ પ્રકાંડ ઇન શું કહેવાય તો કે પ્રાંકુર. હવે તમે એ બટાટાને જમીનની અંદર વાવી ગયો, તેમાંથી નવો છે બીજો બટાટાનો છોડ છે એ ઉગે છે અને એની અંદર ઘણા બધા બટેટા છે એ તમને જોવા મળે છે. એટલે બટાટાને વવવા માટે આપણે બીજની જરૂર પડતી નથી. હવે વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. હવે ઘણી બધી વનસ્પતિઓ એવી પણ છે કે જે કલમ દ્વારા ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે જો ગુલાબનું એક ઝાડ હોય, તેમાંથી તમે એની કોઈ પણ એક ડાળી લઈને જમીનની અંદર સરસ જગ્યાએ વાવી દો, પછી તમે થોડાક દિવસ પાણી આપો તો એમાંથી એ ડાળીનો જે નાનકડો ટુકડો હોય એમાંથી જ બીજો ગુલાબનો છોડ સરસ મજાનો ઉગી જાય છે. તો એને શું કહેવાય તો કે કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. શું તમે જાતે આ રીતે છોડને ઉગાડવાનું પસંદ કરશો કે નહીં બરાબર, તો એ તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે તમે આ કરવાનું પસંદ કરશો કે નહીં. ત્યારબાદ તમને પ્રવૃત્તિ 5 છે આપેલી છે, એની અંદર શું કરવાનું તો કે ગુલાબ કે મહેંદીના છોડની કોઈ કલમ લો અને તેને માટીમાં દબાવી નિયમિત પાણી આપો. મેં તમને હમણાં જ કીધું કે કલમ કરવાથી પણ એક વનસ્પતિ જેવી જ બીજી વનસ્પતિ છે આપણે ઉગાડી શકીએ છીએ. આ પ્રવૃત્તિની અંદર તમારે બે છોડની કોઈ પણ એકની ડાળી છે તમારે લેવાની, તો કે ગુલાબ કે મહેંદીના છોડની કોઈ એક કલમ એટલે કે ત્રાંસી કાપેલી ડાળી છે તમારે લેવાની છે. હવે એને શું કરવાનું તો કે એને માટીમાં દબાવી દેવાની અને નિયમિત એને શું કરવાનું પાણી આપવાનું, પછી થોડા દિવસ પછી તમારે એનું અવલોકન કરવાનું. હવે તમે એનું અવલોકન કરશો તો તમને શું જોવા મળશે તો કે કલમ વડે છોડ ઉગાડવા કદાચ સરળ નથી. જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં. જો શક્ય હોય તો કલમને છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે માળી સાથે વાત કરો. હવે ઘણી વખત એવું થાય કે તમે ગુલાબ અથવા તો મહેંદી કોઈ પણ છોડની છે એ ડાળી લઈને ઉગાડો તો ઘણી વખત પ્રોપર એને એન્વાયરમેન્ટ જેવું જોતું હોય એવું ન મળે તો ડાળી ઉગે નહીં, તો તમારે નિરાશ થવાની કાંઈ જરૂર નથી. તમે એ પ્રેક્ટિકલ છે એ ફરીથી કરી શકો છો અથવા તો માળીની મદદ લઈને પણ તમે એમાં કંઈક સુધારા વધારા કરી શકો છો. હવે સજીવો પ્રજનન દ્વારા તેમના જેવા જ અન્ય સજીવો ઉત્પન્ન કરે છે. વિવિધ સજીવોમાં પ્રજનન છે એ જુદી જુદી રીતે થાય છે. મેં તમને અગાઉ જ કીધું કે સજીવોની અંદર મનુષ્ય અને પ્રાણીઓની અંદર પણ પ્રજનનના બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. એવી જ રીતે વનસ્પતિની અંદર પણ બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનની અંદર અલગ અલગ ટાઈપ હોય, એવી રીતે અલિંગી પ્રજનનની અંદર પણ અલગ અલગ પ્રકારના સબ ટાઈપ છે તમને જોવા મળે છે. હવે ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક છે કે શું બધા જ સજીવો છે એ હલનચલન કરે છે. આપણે આગળ જ જોયું, આપણે આગળ ઘણા બધા ટોપિક જોઈ લીધા કે શું બધા સજીવોને ખોરાકની જરૂર પડે છે, શું બધા સજીવો છે ઉત્તેજનાને પ્રતિકાર આપે છે, શું બધા જ સજીવો છે શ્વસન કરે છે, શું બધા જ સજીવો પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે. આ અલગ અલગ પ્રકારના ટોપિક જોયા. ત્યાર પછીનો ટોપિક છે શું બધા જ સજીવો હલનચલનની પ્રવૃત્તિ કરે છે, તો કે સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ 8ની અંદર છે એ ચર્ચા કરી બરાબર. હવે એ પ્રકરણ તમારું 8 છે સેમિસ્ટર 1ની અંદર, એનું નામ જ હતું શરીરનું હલનચલન. એની અંદર આપણે સજીવ શરીરના દરેક અંગોના હલનચલન વિશે અભ્યાસ કરી ગયા બરાબર. ત્યારબાદ આપણે સજીવનું આખું જે સ્ટ્રક્ચર છે એના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા, જેને આપણે શું કહીએ તો કે હ્યુમન સ્કેલેટલ બરાબર. એ તમે પ્રકરણ 8ની અંદર ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી ગયા છો. હવે સજીવો છે એ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ શું કરે છે તો કે દર્શાવે છે. દરેક સજીવ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે બરાબર. હવે વનસ્પતિ માટે શું કહેશો તો કે દરેક સજીવ, આપણે કીધું કે દરેક સજીવ છે હલનચલન દર્શાવે છે, તો વનસ્પતિ પણ એક સજીવ છે તો એ તો હલનચલન દર્શાવતી નથી, તો કે એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી. શું તેઓ પણ હલનચલન કરે છે? તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે શું તેઓ પણ હલનચલન કરે છે, તો કે સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે શું કરેલી હોય છે તો કે જકડાયેલી હોય છે, એટલા માટે તે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરણ કરી શકતી નથી.
જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. બરાબર, વનસ્પતિ છે મૂળ દ્વારા જમીનની સાથે શું હોય તો કે જકડાયેલી હોય છે, એટલા માટે એ હલનચલનની પ્રક્રિયા કરતી નથી, પરંતુ તે પોતાનો ખોરાક છે એ જાતે બનાવી શકે છે. એવી જ રીતે એ મૂળ દ્વારા પાણી તથા વિવિધ પ્રકારના ખનિજ ક્ષારો છે એનું પણ શોષણ કરીને પર્ણ સુધી પહોંચાડે છે. એટલા માટે જ આપણે કીધું હતું કે વનસ્પતિ પર શું છે તો કે સજીવ જ છે. શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન છે વનસ્પતિમાં નોંધ્યું છે કે નહીં? બરાબર, તો તમને આગળ કીધેલું છે કે પુષ્પનું ખીલવું અને બંધ થવું એ પણ શું છે તો કે એક પ્રકારનું હલનચલન જ છે. તમને યાદ છે ને કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે? આપણે આગળના ટોપિકની અંદર જ જોયું હતું કે લજામણી છે એ ઉત્તેજનાને સીધો જ પ્રતિચાર આપે છે. એવી રીતે અમુક વનસ્પતિના ફૂલો છે એ દિવસ દરમિયાન ખુલે છે. એવી જ રીતે અમુક વનસ્પતિના પર્ણો છે એ બિગડાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, લજામણી. હવે જો કે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે, જેના ઉદાહરણ છે કે બસ, ગાડી, કાગળના નાના ટુકડા, વાદળ વગેરે. બરાબર, આ બધી વસ્તુ કેવી છે તો કે હલનચલન કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એની અંદર જોયું બસ, ગાડી, કાગળના નાના ટુકડા. શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતાં કંઈક ફેરફાર છે કે નહીં? બરાબર, એ તમને પૂછવામાં આવેલો પ્રશ્ન છે. હવે સજીવોમાં પુષ્પળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. બરાબર, સજીવો છે એ શું કરે તો કે મૃત્યુ પામે છે, એ પણ તેમનું શું છે તો કે એક લક્ષણ છે. દરેક સજીવ છે એ જન્મ લે છે, એવી રીતે મૃત્યુ પણ પામે છે, એ પણ સજીવોનું શું થયું તો કે એક લક્ષણ છે. સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા સજીવો ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખી શકે છે. હવે જેવી રીતે સજીવો મૃત્યુ પામે છે, એવી જ રીતે પોતાના જેવા સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિ છે એને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે. જેટલા સજીવોનો મૃત્યુ થાય છે એવી જ રીતે નવા સજીવોનો જન્મ પણ થાય છે. એટલા માટે સજીવો છે હજારો વર્ષો સુધી પોતાની જાતિને ટકાવી રાખે છે. કોઈ એક સજીવ ક્યારેય અન્ય કોઈ જ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે, પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું શું થાય તો કે અસ્તિત્વ છે એ ટકી રહે છે. એટલા માટે પ્રજનનની પ્રક્રિયા છે એ સજીવની અંદર થવી છે એ ખૂબ જ આવશ્યક છે. બરાબર, હવે ત્યાર પછીનો પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.